નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ યુપીએસસીનું આજનું આપણું છેલ્લું લેક્ચર છે. પ્લેલિસ્ટમાં ટોટલ 19 લેક્ચર આની સાથે થતા હશે મે બી. તો આજે આપણે જોવાનું છે કે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ અંદર એક જ સંયોજનની અંદર હાજર હોય, એક જ કમ્પાઉન્ડમાં હોય, તો એમનું નામકરણ આપણે કેવી રીતે કરીશું. થોડોક અઘરો ટોપિક છે. જી નીટ માટે પર્ટિક્યુલર આવા જ સવાલો પૂછાતા હોય છે મિત્રો, એટલે ધ્યાનથી આને સમજવું. ક્લિયર? તો હવે જોઈએ આપણે સક્રિયતા શ્રેણી. જે તમે પ્લેલિસ્ટ ખોલશો ને તેમાં પાર્ટ 5 નંબરનું લેક્ચર જે છે એની અંદર આપણે કુક્કુવાળી સિરીજ તમામ સમૂહમાં કોને સક્રિયતા ક્રમના આધારે અગ્રિમતા આપવી એની વાત કરેલી છે. તો આપણો અગ્રિમતા ક્રમ છે જે તમે ઓલરેડી ભણી ગયા છો. હવે આપણે જોવાનું છે કે ક્રિયાશીલ સમૂહોનું અહીંયા બંધારણ લખેલું છે, તો એમાં પૂર્વક ક્યારે વપરાય છે અને પ્રત્યય ક્યારે વપરાય છે, ખાસ અગત્યનું છે મિત્રો. જુઓ, તો જ્યારે COOHમાં પ્રત્યય વાપરવો હોય ત્યારે ઓઇક એસિડ વપરાય છે, અને પૂર્વક વાપરવો હોય તો કાર્બોક્સી વપરાય છે. એ જ રીતે SO3H સમૂહ હોય તો પ્રત્યય તરીકે સલ્ફોનિક એસિડ વપરાશે અને પૂર્વક તરીકે સલ્ફો વપરાશે. જો એ રીતે એસ્ટર સમૂહ હોય, આ કોણ છે મિત્રો? COOR એસ્ટર. તેમાં આલ્કાઇલ આલ્કેનોઇટ અથવા ઓએટ વાપરીએ છીએ પ્રત્યયમાં. જો પૂર્વક વાપરવાનો થશે ને તો આર્કોક્સી કાર્બોનિલ થશે. એ પ્રમાણે જો એસિડ ક્લોરાઇડ, આ કોણ છે? એસિડ ક્લોરાઇડ. તો એમાં ઓઇલ ક્લોરાઇડ પાછળ લખીશું. જો આગળ પ્રત્યય લગાવવાનો થાય, પૂર્વક લગાવવાનો થાય, તો ક્લોરો ફોર્માઇલ થશે. તો એ જ મુજબ આખી સિરીજ મેં લખેલી છે. હવે આના પરથી આપણે કેટલાક નામકરણનો અભ્યાસ કરીએ. તો એમાં પહેલું જ એક્ઝામ્પલ કંઈક આવું છે. જો વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દઉં કે આ રીતે હોય અને બીજું છે એ આ રીતે હોય. તો આ સિમ્પલ COOH નજીક પડે તો આ બાજુથી નંબર આપીએ 1, 2 અને 3. તો આને હું શું કહીશ? પ્રોપેનોઇક એસિડ. સિમ્પલ છે. અને આને શું કહીશ? 1-પ્રોપેનોલ. ક્લિયર? તો આ તો બંને એક એક અલગ અલગ હતા તો એકદમ સરળ થઈ ગયું. પરંતુ જો બંને એક જ સંયોજનની અંદર હાજર હોય તો શું કરવું? તો આની પાછળ તો આપણે ઓલ બોલીએ છીએ અને આની પાછળ ઓઇક એસિડ બોલીએ છીએ. તો એક સાથે બે પ્રત્યય, એટલે કે એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં, આવું અર્થઘટન થાય મિત્રો આનું. તો હવે શું કરશું? સીધી મારી નજર કોની પર પડશે? સિરીજ ઉપર. સિરીજમાં COOH અને OHમાંથી પ્રમુખ કોણ છે? મુખ્ય ક્રિયાશીલ સમૂહ જેને કહેવાય તો એ કોણ છે? એસિડ છે. તો એને આપણે મોટો ગણીશું. તો આની પાછળ જ આપણે મુખ્ય સમૂહ તરીકે લઈને આની પાછળ શું લગાડીશું? આપણે પ્રત્યય. તો પછી OHનું શું પાછળ ઓલ લાગશે? ના. તો ક્યાં છે OH? તો કે સર આ રહ્યો. તો OHમાં પ્રત્યય લગાવવાનો થાય તો આપણે ઓલ લગાવતા હતા. હવે શું લગાવવું પડશે? મારે પૂર્વક લગાવવું પડશે. તો આનું નામ એવું થશે, આ કાઢી નાખું છું. જુઓ મિત્રો, કે 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. સમજાય છે મિત્રો? આનો મતલબ એવો થયો કે જ્યારે એક કરતાં વધુ ક્રિયાશીલ સમૂહ હોય ને ત્યારે જે સક્રિયતા શ્રેણીમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય એની પાછળ જ પ્રત્યય લાગશે. બાકીનો જે ક્રિયાશીલ સમૂહ છે જેને સબસ્ટિટ્યુએન્ટ તરીકે આપણે ઓળખીશું, એટલે વિસ્થાપિત થયેલો છે એવું આપણે કહીશું. અને વિસ્થાપિત આ થયો છે તો એના શું લઈશું? પ્રત્યય નહીં લઈએ. પછી એના માટે શું વાપરીશું? આપણે પૂર્વક વાપરીશું. ક્લિયર? ચલો નેક્સ્ટ. આપણી જોડે બીજું સંયોજન છે, એમાં NH2 રહેલા છે. NH2ને આપણે શું કહીએ છીએ? જનરલી એમાઇન કહીએ છીએ. પરંતુ પૂર્વક શું વપરાય છે એનો? એમિનો વપરાય છે. અને બીજો સમૂહ છે OH, એના માટે ઓલ છે અને હાઇડ્રોક્સી છે. જોઈએ શું થાય છે. ચલો અહીંયા ધ્યાન આપીએ. તો અહીંયા OH અને NH2 બેમાંથી કોણ મોટું છે? OH મોટો છે. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ થયો? OH સમૂહ એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ થયો. તો આ શું થયો? સબસ્ટિટ્યુએન્ટ થયો. તો આના પાછળ આપણે શું હવે આગળ લગાડીશું? પૂર્વક. અને આનો શું લઈશું? પ્રત્યય. અને OH મુખ્ય સમૂહ હોવાથી આ બાજુથી નંબર આપીશું. તો 1, 2, 3 અને 4. તો આનું નામ શું થાય? 3-એમિનો 1, 2, 3, 4 2-બ્યુટેનોલ. 3-એમિનો 2-બ્યુટેનોલ, આવું એનું નામકરણ થશે. એના પછી મિત્રો ત્રીજું સંયોજન છે, જે આમાં બે હતા આમાં બે છે. આમાં 3 સમૂહ જોડેલા છે. કયા કયા છે? એક આલ્કોહોલ છે, એક NH2 છે અને એક કીટોન છે. તો આમાં જોઈ લો મિત્રો, આ 3 છે લાઇનસર, એમાં સૌથી મોટું કોણ છે? કીટોન છે. તો પ્રત્યય કોની તરફ લાગશે?
आनी पाछळ प्रत्यय लागशे अने आ बधा सब्स्टिट्यूएंट थशे एटले आमनो शुं लागवानो छे पूर्वक लागवानो छे क्लियर। हवे प्रश्न ए थयो के आ बाजुथी पण आनो त्रीजो नंबर आवे छे ने आ बाजुथी पण त्रीजो नंबर आवे छे तो शुं आपणे आल्कोहोल एना करता मोटू छे तो आल्कोहोल नजीक पड़े ए बाजुथी ना आने लखीशुं ने तो एमाइन आ रीते लखाय अने आने लखीशुं तो आल्कोहोल तो ए पछी एम आवे छे ने आमां ए पछी आल आवे छे माटे पहेलू आ थशे तो आ बाजुथी नंबर आपीशुं आपणे एक बे त्रण चार अने पांच क्लियर मित्रों। तो आनु नाम शुं थशे तो जुओ टू एमीनो फोर हाइड्रोक्सी टू एमीनो फोर हाइड्रोक्सी पांच कार्बन छे एटले थ्री पेन्टेनोन क्लियर मित्रों थ्री पेन्टेनोन मुख्य क्रियाशील समूह नो प्रत्यय वापरीशुं बाकी ना हशे सब्सिडरी एनो पूर्वक वापरीशुं। चलो नेक्स्ट आनी अंदर आ छे ने सी डबल ओ एच समूह छे अने आ कयो छे कीटोन अने सी डबल ओ एच ए प्राथमिक समूह ज छे पहेलो जे आवानो छे तो शुं आवशे एक बे त्रण अने चार तो थ्री शुं कहीशुं आपणे ऑक्सो। अरे सर ऑक्सो क्यांथी आव्युं? अरे भाई कीटोन ज्यारे मुख्य समूह तरीके होय त्यारे आपणे प्रत्यय वापरीए छे ऑन पण ज्यारे सब्सिडरी तरीके थाय छे त्यारे एना माटे ऑक्सो अथवा कीटो पूर्वकનો ઉપયોગ થાય છે માટે આપણે કહી શકીએ થ્રી ઓક્સો કેટલા છે એક બે ત્રણ અને ચાર શું કહીશું બ્યુટેનોઇક એસિડ થ્રી ઓક્સો બ્યુટેનોઇક એસિડ ક્લિયર છે ને ઓકે નેક્સ્ટ સૌથી અગત્યના આ બે છે મિત્રો અને વારંવાર પૂછાય એ પ્રકારના છે જોઈએ મિત્રો। ચલો આ બાજુ કયો સમૂહ છે એક સી ડબલ ઓ એચ છે એક એન એચ ટુ છે અને એક ઓ એચ છે આ બાજુ આલ્ડીહાઇડ છે આ કોણ છે આલ્ડીહાઇડ આ કોણ છે એસિડ। હવે આ બે તો સબસ્ટિટ્યુટરી છે જ એ નક્કી છે કે ગૌણ સમૂહ છે તો મુખ્ય સમૂહ આ છે તો આની પાછળ આપણે શું લગાવવાના પ્રત્યય પાકું તો આનો શું લગાડવાના તમે પૂર્વક ક્લિયર તો નંબરિંગ આપું છું આ બાજુથી તો એક બે ત્રણ પ્રશ્ન ઉપસ્થિત થશે કે શું આને નંબર આપવો આ કાર્બનને નંબર આપવો કે નહીં ધારો કે આપણે આપી દઈએ છીએ ચલો ચાર સમજો તો હવે જુઓ શું થશે સેકન્ડ નંબર પર શું છે ટુ એમિનો બરાબર ડેશ થ્રી હાઇડ્રોક્સી થ્રી હાઇડ્રોક્સી પછી જુઓ જ્યારે આલ્ડીહાઇડ સબસ્ટિટ્યુટરી તરીકે હોય ત્યારે આલ પ્રત્યય ન લગાડતા ફોર્માઇલ અથવા ઓક્ઝો બોલવું તો ક્યારે ફોર્માઇલ બોલવું ને ક્યારે ઓક્ઝો બોલવું એ પ્રશ્ન થયો તો જુઓ મિત્રો કહી દઉં કે અહીંયા કયા નંબર પર ત્રણ અને ચાર છે તો શું કહીશું ચાર ઓક્ઝો ચાર નંબર લઈ લીધો છે અંદર તો ફોર ઓક્ઝો એક બે ત્રણ અને ચાર તો શું નામ થશે બ્યુટેનોઇક એસિડ ક્લિયર છો વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે। ચલો પરંતુ જો કોઈ કહે કે મારા સાહેબ આ સમૂહ ગણવો નથી આ કાર્બનને ધ્યાને લેવો નથી તો અહીં સુધી જ થશે ક્લિયર તો પાછું એમાં શું થાય ટુ એમિનો થ્રી હાઇડ્રોક્સી આ તો એમને એમ જ રહેશે અને ત્રીજા પર આ છે ને ફોર્માઇલ કહી દઈશું આપણે શું કહીશું ત્રીજા પર ફોર્માઇલ પછી શું થઈ જશે પ્રોપેનોઇક એસિડ ચેક કરો ફોર્માઇલ ક્યારે વપરાય અને ઓક્સો ક્યારે વપરાય ફોર્માઇલ ક્યારે વપરાય અને ઓક્સો ક્યારે વપરાય એની મેં વાત કરી છે મિત્રો। તો જુઓ ફોર્માઇલ ક્યારે વપરાશે કે જ્યારે તમે આ કાર્બનને કાઉન્ટ કરતા નથી ત્યારે ફોર્માઇલ શબ્દ વાપરીશું અને ઓક્સો ક્યારે વાપરીશું જ્યારે આને સિરીજમાં ગણી લઈએ છીએ ત્યારે ક્લિયર તો આ એક અગત્યનો કન્સેપ્ટ હતો। હવે જોઈએ આ બાજુ પણ સી ડબલ ઓ એચ છે આ બાજુ પણ સી ડબલ ઓ એચ છે અહીંયા સી એચ ઓ શાખામાં છે એટલે અહીંયા આલ્ડીહાઇડને ગણવા માટે કોઈ ઓપ્શન છે નહીં એટલે સબસિડરી જ રહેશે તો આ બાજુથી નંબર આપું એક બે ત્રણ ચાર અને પાંચ અથવા આ બાજુથી આપું તો એ ત્રીજા પર જ આવશે અને બંને છેડા પર કોણ છે સી ડબલ ઓ એચ તો આને હું આરામથી કહી દઈશ થ્રી ઓક્ઝો વન ફાઇવ સોરી પેન્ટેન વન ફાઇવ ડાયોઇક એસિડ બે વાર છે ને ઓઇક એસિડ પ્લસ ઓઇક એસિડ એટલે શું થશે ડાયોઇક એસિડ ક્લિયર। હવે છેલ્લું છે મિત્રો એની અંદર આ છે કયો સમૂહ એસ્ટર સમૂહ છે અને આ કયો છે સાયનો તો એકવાર સક્રિયતાની શ્રેણી તરફ નજર નાખીએ આપણે મિત્રો તો એસ્ટર સૌથી ઉપર છે અને સાયનો ક્યાં ક્યાં નીચે છે
એટલે એસ્ટર મુખ્ય સમૂહ છે. તો શું અહીંથી નંબર આપવાના? ના, આપણે એસ્ટરમાં શું કરતા હતા? જુઓ, ધારો કે મારી જોડે કોઈ કાઉ સ્ટ્રક્ચર હતું, તમે આના નંબર નતા આપતા, એને શું બોલતા હતા? મિથાઈલ. આ બે કાર્બન તો શું બોલતા હતા? ઇથેનોઇડ. તો આ જે શાખા છે ને ઓએટ વાળી, એની અંદર સબસ્ટિટ્યુશન થયેલું છે. તો આને તો હું બોલી દઈશ પહેલા, શું બોલીશ? ઇથાઈલ. પછી જુઓ અહીંથી નંબર આપું, 1, 2, 3, 4, 5. ક્લિયર? હવે સાઇનો ક્યાં છે? આ રહ્યું. એટલે મુખ્ય હોય તો આપણે નાઇટ્રાઇલ કહીશું, ને પૂર્વક તરીકે લેવાનો થાય તો સાઇનો કહીશું. તો ત્રીજા પર છે ઇથાઇલ, 3 સાઇનો, 1, 2, 3, 4, 5. પેન્ટેનોઇડ, પેન્ટેનોઇડ. ક્લિયર? અહીંયા મેં ખૂબ જ ઓછા ઉદાહરણો લીધા છે, પણ એકદમ સટીક છે, જે તમારા માટે ખૂબ જ અગત્યના સાબિત થશે જી નીટ લેવલની એક્ઝામોમાં. અને આ ટેબલ જે આપેલું છે એનો પણ તમે સ્ક્રીનશોટ લઈને નોટ બનાવી દેશો. ક્લિયર માય પોઈન્ટ? થેન્ક યુ.